नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 9 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे भारत आजादी तरफ प्रयास पाठ विषय भणता हता। आगळ आपणे पाठमां भणी ए पहेला तमे फटाफट तमारा बधानी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो, हुं एक मिनिट माटे उभी छुं। मन लगे कि तमे हाजरी हवे पूरी दीधी हशे। चालो जोईए, हवे थोड़ुक तमारुं ज्ञान चकासो कि भाई गई काले जे आपणे पीरियड में समझायुं हतुं ए कोने केटलुं याद छे। तो हूँ थोड़ा प्रश्न पूछू, तमे रेडी छो ने? जवाब पण कमेंट बॉक्स में आपजो, एटले मने खबर पड़े कि केटला विद्यार्थीओने आवडे छे। फटाफट जवाब माटे रेडी थई जाओ। चलो बधाए, चलो पहेलो प्रश्न। साइमन कमीशन में कुल केटला सभ्यो हता? चलो फटाफट, साइमन कमीशन में कुल केटला सभ्यो हता? लखाई गयो जवाब। चलो बीजो प्रश्न। दांडी कूच की तुलना गौतम बुद्धना महाभिनिष्क्रमण साथे कोणे करी हती? दांडी कूच की तुलना गौतम बुद्धना महाभिनिष्क्रमण साथे कोणे करी हती? बराबर, एक જ શબ્દમાં જવાબ આપવાનો છે। ફટાફટ કમેન્ટ બોક્સમાં કેટલા નાવડે છે મારે જોવું છે। હમણાં કેટલાય મને ફટાફટ જવાબ આપ્યા એવું જોઉં છું। પ્રશ્ન ત્રીજો, અંગ્રેજ પોલીસના લાઠી ચાર્જને લીધે કયા નેતાનું અવસાન થયું હતું? અંગ્રેજ પોલીસના લાઠી ચાર્જના કારણે કયા નેતાનું અવસાન થયું હતું? ચાલો રેડી, તો હમણાં હું તમારા બધાના જવાબ જોઉં છું। હવે પાઠ 5 જે ભારતના આઝાદી તરફ પ્રયાસ, એ આપણે અગાઉના પીરિયડમાં પાર્ટ 1માં આપણે જોયું કે ભાઈ 1920 થી 1947ના ગાળાને ગાંધી યુગ કે ગાંધી આંદોલનના યુગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? એ સમયે સાઇમન કમિશન કે જેની એક જાતની અંગ્રેજની કૂટનીતિ હતી, એ કમિશનમાં બરાબર ને અંગ્રેજના સભ્યો હતા, ભારતના કોઈ નહીં, અને આનો ઘેરો પ્રત્યાઘાત ભારતના લોકોને થયો। પછી નેહરુ કમિટી આવી, બરાબર ને, એના ઉપર વિચારણા થઈ। પછી આપણે પૂર્ણ સ્વરાજ્યની માંગણી માટે જે કે જવાહરલાલ નેહરુની લાહોરજી આ બધાએ અને આખી કમિટીમાં સ્વતંત્રતાનો સંકલ્પ કર્યો 1930, બરાબર ને, સૌ પ્રથમ એ આપણે જોયું। પછી એના પછી આપણે દાંડી કૂચ, બરાબર ને, આ દાંડી કૂચ એ ભારતના લોકમાનસ ઉપર ઘેરા એનો પ્રતિભાવ પડ્યો, અને એમ કહેવાય છે કે સ્વતંત્રતા માટે જેની આખી ઝુંબેશ હતી એ એક બહુ આખા ભારતમાં દાંડી કૂચ એની અસર કરે છે। પછી તે પછી આપણે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળ મેજી પરિષદ વિશે ભણ્યા, હિંદ છોડો ચળવળ, બરાબર, અને હિંદ એ મુદ્દો આપણો ચાલતો હતો। પછી ભાઈ હિંદ છોડો આંદોલન દરમિયાન જે હડતાલો કરી, એક સાથે માણસો, બરાબર ને, કારખાનાઓ છે બંધ પડી ગયા, લોકો કારખાને જવાનું બંધ કરી નાખ્યું, શિક્ષણ સંસ્થાઓ બંધ, બરાબર, અને મોટા પાયે મજૂરોએ પણ, બરાબર ને, એમ કે 3 મહિના સુધી, બરાબર ને, અમદાવાદની મિલો બંધ રહી, મજૂરો કામે જ ગયા નહીં, તો આવી ખૂબ હડતાલની અંગ્રેજ સરકાર ઉપર બહુ અસર થઈ, એ આપણે જોયું। પછી હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડ પ્રવૃત્તિ, બરાબર, ખૂબ અંગ્રેજ સરકારને નુકસાન કર્યું એમ ત્યાં સુધી આપણે ભણ્યા હતા। હવે લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા, આ લડત છે એને એમાં સરકારને નિષ્ફળતા મળી એમ, આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમણ નીતિથી ટૂંક સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી। આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો, ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા, 70,000 કરતા વધારે લોકોને જેલમાં પૂર્યા। તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ આ લડતમાં કેટલા લોકોને જેલમાં પૂર્યા હતા? તો 70,000 જેલમાં પૂર્યા। આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા, 1,028 માણસોએ જાન ગુમાવ્યા, 32,000 માણસોને ઈજા થઈ। અમદાવાદ અને પાટણમાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા। આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામૂહિક વીરતા બતાવી, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકાવી શકશે નહીં,
આ લડતની વિશ્વમાં એટલી બધી અસર થઈ કે હવે ભારત તો શું બીજે ક્યાંય પણ બ્રિટિશ શાસન ચાલશે નહીં એમ. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી, હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફૂર્ત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. બરાબર, ગમે તેમ કરીને હવે હિંદને છોડો એમ ના લોકો હૃદયથી એને અપનાવેલો હતો એમ. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટસ, સંસ્થાનિક સ્વરાજ્ય નો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ જોઈએ તે માટે કટિબદ્ધ થયા. બરાબર ને, હવે આ લડતી શું નક્કી થઈ ગયું કે હવે ખાલી સ્વરાજ નહીં પણ પૂર્ણ સ્વરાજ જોઈ છે એમ. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. આ લડત 5 વર્ષ આવી પછી સંપૂર્ણ સ્વતંત્રતા ભારતને મળી એમ. આઝાદ હિંદ ફોજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તમે એવું પણ પૂછવામાં આવે કે ભાઈ સુભાષચંદ્ર બોઝનું જન્મસ્થળ કયું, તો ખાસ એની જે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. એમના પિતાજી છે એ અંગ્રેજ સરકારના મોટા વકીલ હતા એમ. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. માતા છે એ એક આધ્યાત્મિક વૃત્તિવાળા, ધાર્મિક વૃત્તિવાળા હતા એમ. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. આ સુભાષચંદ્ર બોઝ છે એ મોટા થઈ અને અંગ્રેજ સરકારના વફાદાર માણસ બનશે એવી એમના વિશે વિચારણા થઈ હતી એમ. જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. બરાબર ને, એક સ્વાતંત્ર્ય સેનાની બરાબર ને નેતૃત્વ સંભાળે એવા નેતા બન્યા હતો. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી. કોલેજમાં એને બહુ કડવા અનુભવ થયા પણ બરાબર ને, સારા ગુણે પાસ તો થઈ ગયા પણ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા 4th નંબરે ઉત્તીર્ણ કરી. બરાબર ને, જો કેટલી અઘરી છે આ પરીક્ષા પણ 4th નંબરે પાસ કરી ચૂકાય. અને તેઓ કોલકાતા પાછા ફર્યા. પાછા એ કોલકાતા આવે છે. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવો તેમને તેમના માનસમાં ક્રાંતિના બીજ રૂપિયા. પણ આ કોલેજમાં એને બહુ કડવા અનુભવ થઈ ગયા કારણ કે હિન્દુ વિદ્યાર્થીઓ છે એનો એમની સાથે બહુ અપમાનજનક વ્યવહાર કરવામાં આવતો એટલે એનાથી એને બહુ આઘાત લઈ ગયો. બરાબર, કે આ તો બહુ ખોટું કહેવાય એમ. અને તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દ મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. હિન્દ મહાસભાના એ તો બહુ આગેવાની લેવાવાળા કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ 1923 ટૂંક સમયમાં જ યુવાનોના અતિ પ્રિય નેતા બની ગયા. બરાબર ને, એ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાય છે અને યુવાનોમાં એ ખૂબ જ લોકપ્રિય બની ગયા એમ. સ્વવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા અને જેલવાસ વેઠ્યો હતો. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી. બરાબર ને, જો 41 વર્ષની ઉંમરે શું બન્યા હતા એ ભાઈ, એના જે 1938માં 41 સ્વવિનય કાનૂન ભંગની લડતના મોખરે રહ્યા હતા અને એ પ્રમુખ સ્થાન પણ એને શોભાયું હતું એમ. કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂકી પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમણે દર્શાવી હતી. સુભાષ બાબુના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. બરાબર, ગાંધીજી સાથે તેમને બહુ વૈચારિક મનમેળ બેસતો નહીં એટલે એમને એ કોંગ્રેસ પક્ષ છોડી દીધો અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. બરાબર ને, તમને એમ પૂછે કે સુભાષચંદ્ર બોઝે કેની સ્થાપના કરી દીધી, તો ફોરવર્ડ બ્લોક. બરાબર ને, નવા રાજકીય પક્ષની. બરાબર ને, નામ ખાસ યાદ રાખજો, એની નીચે લીટી પણ કરી નાખશે. સ્થાપના કરી અવિરત સભાઓ સંબોધી દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશ વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. પછી તો એને આખા ભારતમાં બરાબર ને લોકોને જાગૃત કરવા માટે અને જનમત મેળવવા માટે આખા ભારતમાં એને ખૂબ પ્રવાસો કર્યા.
અંતે હિંદ સંરક્ષણ ધારાને આગળ ધરી ને તેમની ધરપકડ કરી તેઓને કારાવાસ પૂરવામાં આવ્યા. ઈસવીસન 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમણે આમરણાક ઉપવાસ આદર્યા. તેમની તબિયત લથડતા તેમને પોતાના નિવાસ સ્થાને નજર કેદ રાખવામાં આવ્યા. હવે એમાં જેલમાં એમની સાથે બહુ સારો વ્યવહાર થતો નહીં અને એમાં એમની તબિયત ખૂબ બગડી એટલે પછી એને ઘરે જ એને સરકારની પોલીસ અધિકારીઓની નીચે એમને રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર એટલે કે કાબુલ ઈરાન રશિયા થઈ અને બર્લિન જર્મની પહોંચ્યા. પઠાણનો વેશ લઈ અને એ અહીંયાથી નીકળી જાય છે અને જુદા જુદા દેશમાં થઈ અને તે જર્મની પહોંચે છે. 28 માર્ચ 1942 જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જર્મનીમાં જે આપણા ભારતીયો હતા ને એ સુભાષચંદ્ર બોઝનું ખૂબ લાગણીથી સ્વાગત કરે છે. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જહાજ જગાવવાનો અનુરોધ કર્યો. પછી રેડિયોના માધ્યમ દ્વારા બરાબર ને અને એને શું કહ્યું કે આ ગમે તેમ કરી અને બ્રિટિશરો છે અંગ્રેજો છે અને આપણે દેશમાંથી કાઢવા છે એટલે એવું સરસ ભાષણ એને રેડિયોમાં રજૂ કર્યું. એમ જર્મનીમાં સ્થાયી તેમાં 3000 ભારતીયોની ભરતી કરી ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દુ ક્રાંતિકારી નેતા રાજ બિહારી બોઝ બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ટિમિડેસ લિંક નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિંદ ફોજ ઉભી કરવાનો નિર્ણય લીધો. બરાબર ને આ બધા ક્રાંતિકારીઓને છે એ મળ્યા. બરાબર ને જાપાન છે ને એનેથી જે ભાઈ આ રાજ બિહારી છે બરાબર ને આખું સંગઠન તૈયાર કર્યું અને એને મદદ પણ કરતા. એમ પછી એક નવી ફોજ તૈયાર કરી આઝાદ હિંદ ઉભી કરવાનો નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા જાપાન ચીન સુમાત્રા જાવા હોંગકોંગ બોર્નિયો અંદમાન બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓ એ હાજરી આપી. આ બધા દેશમાં બરાબર ને આપણા ભારતીયોને ભેગા કર્યા એટલે કે લગભગ 100 જેવા એમાં એકત્રિત થયા. એમ જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહે આ પરિષદમાં હાજરી આપી. બરાબર જાપાનના કેદી તરીકે જે પકડાઈ ગયા હતા મોહનસિંહ એને પણ આમાં હાજરી આપી જેમાં રાજ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. હવે વિદેશમાં જે આ સંગઠન હતા ને એમાં રાજ બિહારી છે એ પ્રમુખ પદે એમાં ચૂંટાયા. આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લિંગ હવે અંગ્રેજોની કડક સુરક્ષા ભેડી ને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી ચિત્તપૂર્વક જાપાન પહોંચ્યા. હવે બરાબર ને અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને એક તો એ સ્વાભાવિક જ છે કે એને કેદ તો કર્યા હતા ભારતમાંથી તો એ ગયા જ પણ હવે અહીંયાથી સબમરીન એટલે કે દરિયાઈ માર્ગે એ જાપાન પહોંચે છે 1943માં. આ એક જબરજસ્ત સાહસ હતું. બરાબર ને કારણ કે એની નીચેથી છટકવું એટલે મોટું સાહસ હતું. એમ ત્યાં રાજ બિહારી બોઝે હિન્દુસ્તાન મુક્તિની આ ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંક નહીં સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. હવે એનું હું આખું નેતૃત્વ કોને સંભાળવા આપ્યું સુભાષચંદ્ર બોઝને. આ ફોજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલ. હવે આ ફોજ છે એ હિન્દી અધિકારી માટે બરાબર ભારત માટે જ લડશે એવું નક્કી થઈ ગયું. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થઈ તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી થયું. બરાબર ને હવે એને મદદ કરશે કોણ જાપાન. બરાબર ને હવે જાપાનના વડાપ્રધાન તો રાજી થઈ ગયા એમ કે ભાઈ અમે બધી મદદ કરશું એમ. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપાશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. કામચલાઉ વહીવટ એને સોંપવામાં આવશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન 1943ની 2 જુલાઈએ અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંક નામના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. હવે ત્યાં એમના આ સંગઠનના તેઓ પ્રમુખ બન્યા. એમ
साथ साथ राजबिहारी बोधे इंडियन नेशनल आर्मी आजाद हिंद फौज ना वड़ा तरीके स्वेच्छाए निवृत्ति ले सुभाष चंद्र बोस ने आजाद हिंद फौज ना वड़ा तरीके निमणूक करी। रबी ने शू कहे भाई राज बिहारी निवृत्ति ली नेतृत्व सुभाष चंद्र बोस ने त्या वसता हिंदीओ ने पोतानी मातृभूमि ने मुक्त करावा माटे योग्य अने समर्थन नेता मळ्या। बराबर ने जे योग्य अने समर्थन नेता हता ए मळ्या। त्यारथी सुभाष चंद्र बोस ने तेमणे नेताजी नुं गुलामनुं नाम आप्युं। बराबर ने मातृभूमि ने मुक्त करवा माटे योग्य अने समर्थन नेता मळ्या अने पछी त्यारथी तेणे नेताजी नुं। बराबर ने एम पूछवामां आवे के सुभाष चंद्र बोस ने क्यांथी मळ्युं? तो भाई आ जापान नुं पोते जे प्रमुख पद स्वीकारे छे અને ત્યારથી જ એને નેતાજી તરીકેનું સંબોધન મળ્યું, હુલામનું નામ આપ્યું। નેતાજીએ સૈનિકોને ચાલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા અને જય હિંદ ના સૂત્રો આપ્યા। બરાબર ને? જો આ સૂત્રો ખાસ યાદ રાખજો, એક વાક્યમાં છે, ખાલી જગ્યામાં છે કે પ્રશ્નમાં તમને પૂછાઈ શકે, અને એની નીચે પેન્સિલથી અંડરલાઈન પણ કરી નાખો। પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આર્યી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાઢે તેમણે બલિદાન આપવાની માંગણી કરી। બરાબર ને? પછી તો એને આખું કામ એનું સંભાળી લીધું અને પછી એનું કામ આગળ વધે છે। હવે સુભાષચંદ્ર બોઝ દ્વારા કામ ચલાવ સરકારની સ્થાપના, આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકારની રચના કરી જેમાં વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા। હિંદની આ કામ ચલાવ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી। આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો। આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું। નેતાજીએ 1943માં અંડમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા। બરાબર ને? અંડમાન નિકોબાર ટાપુને સુભાષ ચંદ્ર બોઝે કયા નામ આપ્યા હતા? તમને પરીક્ષામાં આવું પૂછાય તો ખાસ એની નીચે પેન્સિલથી લીટી કરી નાખો કે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હતા। હવે આવે છે અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી। નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓએ રંગુન, પ્રોમ, કોહિમા, હાલના નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજે કર્યો। મે 1944 તદ ઉપરાંત ઇમ્ફાલ એટલે કે હાલના મણિપુરની રાજધાની પણ જીતી લીધી। પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી। જાપાન હવે એની શરણાગતિ સ્વીકારી લે છે, જેથી નેતાજીની આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય બંધ થઈ। હવે જે જાપાન તરફથી સહાય મળતી હતી તો આ યુદ્ધને કારણે બંધ થઈ ગઈ। તદ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોના આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિત વધુ વણસી। બરાબર? એક બાજુ અહીંયા જહાજ ઉપર બોમ્બ માર્યો કરતો એટલે સ્થિતિ એકદમ વણસી ગઈ એમ। નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોંગ, સાઇગોન અને ફોર્મોસા ટાપુ તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા। તમે તાઇપાન વિમાન મથકે પહોંચે છે, પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945। અલબત્ત સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણઇટેલું રહસ્ય છે। એમનું એમાં અવસાન ટાઈમમાં ત્યાં હોસ્પિટલમાં કે પછી ત્યાંથી બહાર નીકળી ગયા હતા અને ક્યાંક છુપાવે છે ચાલી ગયા, એટલે એનું હજી એમના મન છે પ્રશ્ન। સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો। ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફોજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓની સજા કરી જે પ્રચંડ લોકવિરોધ થતા પાછી ખેંચવી પડી અને આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ 1946ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન
એટલે જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચના હિંદ સરકારની હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં જીડાઈ ગયો છે. હવે જાહેરાત થઈ ગઈ કે હવે જૂન 1948 સુધીમાં બ્રિટિશ સરકાર છે એ સહેલી જશે. દરમિયાન હિંદના વાઇસરોય તરીકે વેવેનની જગ્યાએ માઉન્ટબેટનની નિમણૂક થઈ. તે વખતે હિંદમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીઓમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળેલી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લગાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં કોમી હુલડો અને તોફાનો ફાટી નીકળ્યા. તમને એમ પણ પૂછવામાં આવે કે ભાઈ જે 16 ઓગસ્ટ બરાબર ને 1946ના સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિંદમાં બરાબર ને આની એટલી અસર થઈ કે ખૂબ જ તોફાનો ભારતમાં ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. બરાબર ને હવે કોંગ્રેસના નેતાએ નક્કી કર્યું કે હવે ગમે તેમ કરી અને આ તોફાન એટલા બધા તીવ્ર હતા કે ભાઈ હવે પાકિસ્તાનને અલગ કર્યા વગર છૂટકો નથી. એમ મુસ્લિમ લીગ અને જિન્હાના અઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિંદ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટબેટનને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્મળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યા. ગાંધીજીએ ના છૂટકે હિંદના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો. ગાંધીજીને ભારત અને પાકિસ્તાન અલગ થાય એ જરાય ગમતું ન હતું, કારણ કે ભારત છે એ અખંડ રહેવું જોઈએ. માઉન્ટબેટન યોજના જૂન 1947 અને હિંદના ભાગલા બરાબર ને ભારતના ભાગલા પડે છે. વાઇસરોય માઉન્ટબેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. 24 માર્ચ 1947 તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી રહ્યો બચતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જેને માઉન્ટબેટન યોજના કહે છે. માઉન્ટબેટન યોજનાની રચના ક્યારે થઈ તો 3 જૂન 1947. ખાસ યાદ રાખશો, જો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર પણ આવેલું છે કે આઝાદી અને ભારતના ભાગલાની સ્વીકૃતિ થઈ તો મિટિંગ માઉન્ટબેટન યોજના અને હિંદના ભાગલા અંગેનો ફોટો છે. જો સરસ મજાનું છે, જોજો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજના સ્વીકાર કર્યો. બરાબર ને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટબેટને પંજાબ બંગાળી હિન્દુ બહુમતી વિસ્તારોને હિંદ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે, વાયવ્ય સરહદ પર બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાનો નિર્ણયને બહાલી આપી. બરાબર, એને શું કહે છે, બંગાળની હિન્દુ બહુમતી સાથે વિસ્તારને પાકિસ્તાનમાં સમાવેશ કરવાનું નક્કી કર્યું. હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે દાખલ કરવામાં આવ્યો તો જુલાઈ 1947. ખાસ યાદ રાખજો તારીખ. વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ શું હતો આ ધારો? તો આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને અને પાકિસ્તાનને જનાબ જિન્હાને પસંદ કર્યા. ભારતમાં ગવર્નર તરીકે માઉન્ટબેટનને અને પાકિસ્તાન માટે જિન્હા મોહમ્મદ અલી જિન્હાને પસંદ કર્યા.
आ धारा थी हिंद की पराधीनता अंत आयो। गांधीजीए आधार ने ब्रिटिश सरकार द्वारा हिंद ने आप एकमात्र श्रेष्ठ श्रेयकर धारो तो एम ब्रिटिश शासन ना अंतिम वायसरॉय माउंटबेटन द्वारा सपा सौंपवा कार्यवाही की शुरुआत नवी दिल्ली में एक समारंभ में योजी शुरू कराई 14 ऑगस्ट 1947 मध्य रात्रि ध्वज स्तंभ पर इंग्लैंड नो राष्ट्रध्वज यूनियन जैक नीचे उतारायो अने भारत नो तिरंगो राष्ट्रध्वज फरकावायो। बराबर ने सौ प्रथम 14 ऑगस्ट 1947 અને માઉન્ટબેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો શ્રીમદ રાજગોપાલચારી ખાસ એની અંડરલાઇન કરી નાખો ને ટોપ્યો। સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું। 15 ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ઉગ્યું। સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ અને કોઈએ પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી। પણ મહાત્મા ગાંધીજી હિંદ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતામાં ડૂબેલા હતા। કારણ કે ભારતના ભાગલા થઈ ગયા હતા અને એને ગમતું ન હતું, એમ કે હવે નક્કી થઈ ગયું તો ભારતના ભાગલા તો છે, સ્વતંત્રતામાં એનો આનંદ પણ હતો પણ ગાંધીજી ઉદાસ હતા। સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ, બરાબર ને, દેશ સ્વતંત્ર તો મળી ગયો પણ દેશ સામે ઘણા બધા પ્રશ્નો આવ્યા। જો કેવા કેવા પ્રશ્નો આવ્યા તો માઉન્ટબેટન યોજના અને હિંદ સ્વાતંત્ર્ય ધારો ના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશના સ્વરૂપે જોવા મળી, ભારત અને પાકિસ્તાનના ભાગલા થઈ જાય છે। આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, બરાબર ને, કારણ કે ભાગલા તો પડી ગયા પણ ઘણા હિન્દુઓ પાકિસ્તાનમાં હતા, બરાબર ને, ઘણી બધી કપોળી સ્થિતિ થઈ ગઈ હતી। જાહેર સેવાઓ